हेलो मित्रों, वीडियो में आगळ वधता पहेला हूँ तमने जणावीश एक इंटरेस्टिंग एप विशे जेनुं नाम छे इंडो ऑप्शन। आमां तमे घरे बैठा पैसा कमावी शको छो। आमां तमने 10,000 रुपया डेमो एकाउंट में मळशे। आमां बिटकॉइन जेवी करंसी थी लईने क्रिप्टो करंसी में पैसा लगावी शको छो। आमां तमारे ए जोवानुं होय छे के निर्धारित समय में किंमत घटशे के वधशे। जो तमारुं अनुमान साचुं हशे तो तमने नफो थशे। अने जो हवे हूँ लगाऊ छूँ 500 रुपया अने 1 मिनिट सुधी राह जोऊं छूँ। जो मने 890 रुपयानो नफो थयो। आमा शीखी गया पछी तमारे रियल एकाउंट बनावीने गूगल थी लॉगिन करवानुं रहेशे। जो हूँ फरीथी रमीने 20 रुपया लगाऊं छूँ अने 1 मिनिटनी राह जोऊं छूँ, मने 38 रुपयानो नफो थयो। आमा तमे डिपोजिट पेटीएम वॉलेट अथवा यूपीआई थी करी शको छो। डिपोजिट करता पहेला आपणे 100 रुपयानुं जोई लईए। जो हवे 190 रुपयानो नफो थई गयो। डिपोजिट करवा माटे 100 रुपया अमाउंट लखो अने क्लिक करो, डिपोजिट थई जशे। अने जो हवे तमारे विड्रॉल करवुं होय तो 200 रुपयाथी पण करी शको छो। तो मित्रों, हवे तमे राह कोनी जोई रह्या छो, डिस्क्रिप्शन में लिंक आपेली छे, त्यां जईने आने डाउनलोड करो। अने हवे निहाळो आगळ आपणो वीडियो। ભાઈ, અહીંયા કોઈને પૂછી લો, એ મળે એટલે એને પૂરો જ કરી નાખીએ। ઓય, આને ઓળખે છે? હા, શું થયું? આને આજે મારા માણસો ઉપર હાથ ઉઠાયો છે એટલે અમે આને શોધી રહ્યા છીએ। શું? પણ કેમ? અમે એનું પાકીટ મારવાની કોશિશ કરી એટલે। કોઈનું પાકીટ મારશો તો એ તમને મારશે જ ને, કઈ તમારી આરતી થોડી ઉતારશે। અને હા, તમે જેને ગોતો છો ને એ બીજું કોઈ નહીં, મારો ધણી છે। ઓહો, શું વાત છે! સારું થયું તું અમને મળી ગઈ, હવે તો અમે તને જ ઉઠાઈ લઈશું, એટલે તારો ધણી આપોઆપ અમને મળી જશે। જાવ, એ ઉઠાઈ લો આને। એક મિનિટ, તમે મને ઉઠાવવાની વાત કરો છો એમ? જો તમારામાંથી કોઈ એકે પણ મને ટચ કરી લીધી ને તો હું તમને માની જઈશ। એવું છે? તો રે, પહેલા હું આવું। આગળ ડગલું ભરતા પહેલા એકવાર તારા માણસોને પૂછી જુઓ કે એ લોકોએ ફક્ત મારા પાકીટ ઉપર હાથ નાખ્યો હતો તો મેં એમની શું હાલત કરી હતી, અને તું અત્યારે મારી પત્ની ઉપર હાથ નાખવા જઈ રહ્યો છે તો વિચાર હું તારી શું હાલત કરીશ। છોડી દે એ લોકોને, તે અમારા ઉપર હાથ ઉઠાવીને બહુ મોટી ભૂલ કરી છે, આનો બદલો અમે લીધા વગર નહીં રહીએ। કઈ વાંધો નહીં બચ્ચું, જ્યારે પણ માર ખાવાની ઈચ્છા થાય તો આવી જજે, ચાલ નીકળ અહીંથી। અરે, તમે વધારે વાગ્યું તો નથી ને? પ્રકાશ, શું છે આ બધું? લગ્ન પહેલા પણ તું આવી રીતે મારપીટ કરતો હતો, અને મેં ફક્ત મારી દીકરીની જીદના કારણે એના લગ્ન તારી સાથે કરાયા, અને તે લગ્ન પહેલા અમને વચન આપ્યું હતું કે આજ પછી ક્યારે ઝઘડા નહીં કરું, તો શું છે આ બધું? વાત તમારી સાચી કે મેં લગ્ન પહેલા તમને વચન આપ્યું હતું કે કોઈની ઉપર હાથ નહીં ઉપાડું, પણ એવું નહોતું કીધું કે કોઈ સામેથી અમારું નામ લેશે તો ચૂપચાપ હું એની માર ખાઈ લઈશ। અને તમને ખબર છે, એ લોકો આજે તમારી દીકરી ઉપર હાથ નાખવા જતા હતા એટલે મારે એ લોકોને મારવા પડ્યા। ઓ, એવું છે? સોરી સોરી બેટા, મને એમ કે તે સામેથી માથાકૂટ કરી હશે, બાકી આવી રીતે કોઈ ખોટું નામ લે તો એ લોકોને મારવા જ જોઈએ। અને હા પપ્પા, કેમ આજે તમે ઘણા દાડે આ બાજુ ભૂલા પડ્યા? હું થોડા દિવસ માટે બહાર જતો હતો,
અને આ રસ્તેથી જવાનું હતું એટલે મને થયું કે તમને મળતો જાઉં. ઓહ, એવું છે, તો ચલો ઘરે. ના બેટા, હવે મારી પાસે એટલો ટાઈમ નથી, અને તમને મળવાનું હતું તો મળી લીધું, અને હા, હું થોડા દિવસ પછી રિટર્ન થઈશ તો તમને મળતો જઈશ. ઓકે? હા સારું, પણ ભૂલતા નહીં હો પપ્પા. હા બેટા, ચોક્કસ. સારું, તો ચલો હું નીકળું. હા સારું, આવજો. ચાલ હવે આપણે જઈશું ઘરે. હા ચલો. બેઉ બેટો, આજે તમે કેવી જગ્યાએ હાથ નાખ્યો તો? પહેલી વાર કોઈની માર ખાવી પડી. હા ભાઈ, વાત તમારી સાચી, પણ હવે શું કરશું આનું? કરીશ તો હું કઈ કેવો કે આ જિંદગી ભર મને યાદ કરશે, અને આ પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય એવું લાગતું હતું. તો પહેલા કઈ પણ કરીને આ બંનેને અલગ કરવા પડશે. જો આ બંને એકબીજાથી અલગ થઈ ગયા તો હું સમજી લઈશ કે મારો બદલો પૂરો. પણ ભાઈ, આ બધું આપણે કરશું કઈ રીતે? એ બધું કરવામાં હું તમારી મદદ કરીશ. અરે પલ્લવી, તું? હું ઘણા ટાઈમથી તમને લોકોને કહેતી હતી કે મને તમારી ટીમમાં સામેલ કરી દો, પણ તમે લોકોએ ક્યારે મારા ઉપર ધ્યાન નથી આપ્યું. અને મેં આજે તમારી બધી જ વાત સાંભળી લીધી છે કે તમે કોઈ પતિ પત્નીને અલગ કરાવવાની વાત કરો છો, તો એ બંનેને અલગ કરાવવા એ મારા માટે રમતની વાત છે. હે, શું વાત કરે છે? તો હું તને આજથી મારી ટીમમાં સામેલ કરું છું. બોલ બોલ. જો, મારી પાસે એક એવી દવા છે જે મને એક સાધુએ આપી હતી, અને એ દવા હું જે છોકરાને પીવડાવું એ મારા વશમાં થઈ જાય. પછી આપણે એની જોડે જે કરાવવું હોય એ કરાવી શકીએ છીએ. બોલો, શું કેવું છે તમારું? શું વાત કરે છે, આ તારી આઈડિયા જોરદાર છે હો. પણ ભાઈ, એ દવા એને આપણે પીવડાવશું કઈ રીતે? એ બધું તમે મારા ઉપર છોડી દો, અને આજે તમારો ઝઘડો એ છોકરા સાથે જે ગામમાં થયો ત્યાં મને આવતીકાલે લઈ જજો, અને જો એ છોકરો ત્યાં દેખાઈ જાય તો તમે મારી છેડતી કરવાની કોશિશ કરજો. પછી હું દોડતી દોડતી એ છોકરા સામે જઈશ, પછી તમે એને જોઈને ભાગી જજો, પછી હું કઈ પણ કરીને એને દવા પીવડાવી દઈશ. વાહ રે વાહ, આઈડિયા તો તારી જોરદાર છે હો. તું ખાલી એકવાર એને તારા વશમાં કરી દે, પછી જો હું એના શું હાલ કરું છું. સારું, તો જો હું કાલે એને કેવો ફસાવું છું. ચાલ બકા, હું જઉં હો નોકરીએ. હા સારું, જાઓ. અને હા, મંદિરે દર્શન કરતા જાજો. હા સારું, ચાલ બાય. ક્યાં, અહીંયા થયો તો તમારો ઝઘડો? હા, અહીંયા થયો તો. સારું, તો ધ્યાન રાખજો, અને દેખાઈ જાય તો ઈશારો કરી દેજો. એ ભાઈ, જલ્દી આમ જોવો, એ આવે છે. પેલો એક્ટિવા ઉપર આવે એ જ છે? હા એ જ છે. સારું, તો હું દોડું છું, તમે બધા મારી પાછળ દોડજો. બચાવો બચાવો મને આ લોકોથી, આ મારી છેડતી કરે છે. અરે ભાઈ, આ તો કાલ વાળો જ છે, ભાગો અહીંયાથી. અરે શું વાત છે, આ લોકો તો તમને જોઈને જ ભાગી ગયા. હા, ગઈકાલનું મારેલું હજુ દુખાતું હશે એટલે. તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમારા કારણે હું બચી ગઈ. કઈ વાંધો નહીં, ચલો બાય. અરે આ તો ઊભો પણ ના રહ્યો. અરે વાહ, લાગે છે આ મંદિર જાય છે, હવે આપણું કામ થઈ જશે. Thank you.
અરે શું થયું, કેમ હજુ તમે અહીંયા જ બેઠા છો? મને અહીંયાથી એકલી જતા બીક લાગે છે, ક્યાંક ફરી એ ગુંડાઓ મને મળી ગયા તો? ઓ એવું છે, સારું તો બોલો ક્યાં જવું છે તમારે, હું મૂકી જઉં તમને. મારે મારા ઘરે જવું છે. કઈ સાઈડ છે તમારું ઘર? નોબલનગર. સારું તો ચલો હું મૂકી જઉં. બસ આ ફ્લેટમાં. સારું ચલો ત્યારે આવજો. અરે તમે મારી આટલી મદદ કરી તો ચલો ને મારા ઘરે ચા પીને જજો. ના ના મારે મોડું થાય છે, ફરી ક્યારે કહીશ. પ્લીઝ મારું આટલું માન નહીં રાખો, ચાલો ને, નહીં તો મને અફસોસ રહી જશે કે જેને મારી આટલી મદદ કરી અને મારા ઘર સુધી આવ્યા અને મેં એમને ચા પણ ના પીવડાવી. સારું ચલો પી લઈએ ત્યારે, બીજું શું. બેસો અહીંયા, હું 5 મિનિટમાં ચા બનાવી દઉં. હવે જો બચ્ચું આ ચા પીને તારી શું હાલત થાય છે. કેવી લાગી ચા? સારી હતી, પણ મને કેમ આમ અચાનક ઊંઘ આવવા લાગી. ઓ એવું છે, સારું તો કઈ વાંધો નહીં, સૂઈ જાઓ અહીંયા. થઈ ગયો આ આપણા વસમાં, હવે આ ઉઠે એટલી વાર. અરે શું થયું તું મને? કઈ નહીં, તમને ઊંઘ આવી હતી અને તમે સૂઈ ગયા હતા. સારું તો તમે જાઓ હવે તમારા ઘરે, તમારી પત્ની તમારી રાહ જોતી હશે. પત્ની? હા સારું ચલો હું જાઉં. હા સારું, અને કાલે પાછા આવજો એ મંદિરે મને મળવા, હું તમારી રાહ જોઈશ. હા હા કેમ નહીં, હું ચોક્કસ આવીશ તમને મળવા. ચલો બાય. ઓકે બાય. અરે આવી ગયા તમે, બેસો હું તમારા માટે મસ્ત ગરમા ગરમ ચા બનાવીને લાવું. નથી પીવી મારે. શું? પણ તમને તો મારા હાથની ચા બહુ ભાવે છે ને. જો આજે મને બહુ ઊંઘ આવે છે એટલે મારે સૂવું છે, તું મને ડિસ્ટર્બ ના કરીશ ઓકે? અરે આજે અમને શું થઈ ગયું, લાગે છે કોઈની સાથે ઝઘડો કરીને આવ્યા છે. અરે જાન શું થયું, કે માયા એવા જ સૂઈ ગયા? ઓય કીધું ને મને સુવા દે, ખબર નથી પડતી, દૂર રે મારાથી. નક્કી આ આજે ક્યાંક મગજમારી કરીને આયા લાગે છે. કઈ વાંધો નહીં, કાલે કાઢી સામનો વારો. કેમ ગઈ કાલે બહુ ટણી કરતા હતા હે? તું સવાર સવારમાં મગજમારી ના કરીશ. અરે શું થયું છે તમને, કેમ કલ્લા આવું કરો છો? મને કઈ નથી થયું, તું તારું કામ કર ચૂપચાપ. ચલ હટ, મને જવા દે, મોડું થાય છે. બાય.
અરે આજ સુધી અમને ક્યારે મારી સાથે આવું કર્યું નથી, તો કેમ આ ગઈકાલના આવું કરે છે? લાગે છે અમને કઈ ટેન્શન છે। અરે આવી ગયા તમે, મને તો એમ હતું કે તમે નહીં આવો। આવવાની તો એવી કઈ ઈચ્છા હતી નહીં, પણ ખબર નહીં કેવી રીતે અહીંયા પહોંચી ગયો। ઓહ એવું, હવે આવી જ ગયા છો તો ચલો ને ક્યાંક જઈએ ફરવા। ફરવા જવું છે? સારું તો ચલો જઈએ। એક મિનિટ હો, હું ખાલી મારા પપ્પાને કોલ કરી લઉં અને કહી દઉં કે હું મારી સહેલી સાથે બહાર ફરવા જઉં છું। હા સારું, કઈ વાંધો નહીં। હેલો, હું પ્રકાશને લઈને જઉં છું બહાર, અને તમે લોકો પણ આજે એની પત્નીને ઉઠાવી લો, પછી એને લઈને આપણા અડ્ડે આવી જજો, ત્યાં જ આ બંનેના ખેલ ખલાસ કરી નાખીએ। ચલો જઈશું। હે મારી માં, મારા લગ્નના 2 વર્ષ થઈ ગયા, પણ આજ સુધી મારા પતિએ ક્યારે મારી સાથે આવી રીતે ખીજાઈને વાત નથી કરી। પણ માં શી ખબર ગઈકાલનું એમને શું થઈ ગયું છે કે મારી જોડે સરખી વાત પણ નથી કરતા। હે મારી માં, હું રોજ તારા દર્શન કરવા માટે અહીંયા આવું છું, પણ મેં આજ સુધી તારા પાસે ક્યારેય કંઈ નથી માંગ્યું। પણ માં, ગઈકાલથી મારા પતિને જોઈને મને એવું લાગે છે કે મારા પતિને કંઈ થઈ ગયું છે। તો હે મારી માં, જો આજ સુધી મેં તારી સાચા દિલથી પૂજા કરી હોય તો મારા પતિને જે કંઈ પણ તકલીફ થઈ હોય એ દૂર કરી દે માં, એ દૂર કરી દે। અરે શું થયું, કેમ ગાડી ઊભી રાખી? ચલો જવા દો। મને મારી પત્નીથી દૂર કરવા માંગે છે, ચાલ હટ। અરે તમે લોકો પાછા અહીંયા આવી ગયા? હા, અમારો બદલો હજુ બાકી છે, એ પૂરો કર્યા વગર થોડી ચાલશે। લાગે છે મારા ધણીની માર ભૂલી ગયા છો। ભૂલી ગયા હોત તો તને ઉઠાવવા આવત જ નહીં। જાય ઉઠાવી લો આને। અરે આ અહીંયા શું કરે છે? એ લાઈ તો મારો ફોન। હેલો પલ્લવી, તું તો કહેતી હતી મેં આ છોકરાને વશમાં કરી દીધો છે, તો આ અહીંયા શું કરે છે? અરે લાગે છે એને કોઈ દિવ્ય શક્તિ આડી આવી છે, અને હવે એ લોકોની સામે પડવું એ આપણું કામ નથી। તમે લોકો નીકળો ફટાફટ ત્યાંથી। એ ભાગો અહીંથી। સોરી બકા, મને માફ કરજે, ગઈકાલથી એક છોકરીએ મને એના વશમાં કરી નાખ્યો હતો, એટલે હું તારી સાથે આવી રીતે આડીઅવળી વાતો કરતો હતો। હા મને લાગ્યું કે તમને કઈ થયું છે, નહીં તો મારી સાથે તમે ક્યારે આવું કરો જ નહીં, એટલે મેં આજે ભગવાનને દિલથી પ્રાર્થના કરી હતી અને એમને મારી પ્રાર્થના સાંભળી લીધી। હા પણ તું હવે જરાય ચિંતા ના કરતી, કેમ કે મારી શક્તિ અને તારી ભક્તિ એટલી બધી છે ને કે કોઈની તાકાત નથી કે હવે આપણને અલગ કરી શકે। હો તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું, તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ, તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ, તારો પ્યાર।